गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રેક્ટિસ બુકમાં સ્વાધ્યાય 7.2 ના એક્ઝામ્પલ શીખી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, આજે આપણે 10માં નંબરનો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ જોઈશું. એની રકમ પહેલા આપણે જરા જોઈ લઈએ. તો એક ત્રિકોણના બે શિરોબિંદુઓ -3 અને 0 -2 છે, તેનું મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ છે. આ યાદ રાખજો મિત્રો, અહીંયા શું કહે છે, મધ્ય કેન્દ્ર એ જ એનું ઉગમ બિંદુ છે. તો એના ઉપરથી ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ શોધો. હવે જો એની અંદર આપણને અહીંયા ત્રિકોણ કીધો છે, તો પહેલા આપણે આ રીતે ત્રિકોણ દોરી દઈએ. ત્રિકોણ હવે એની અંદર આપણને એના શિરોબિંદુઓ બે આપેલા છે, એક એ લઈએ, આ બી લઈએ, અને ત્રીજું શિરોબિંદુ એના યામ આપણને આપેલા નથી, એ શોધવાનું છે. એના યામ છે -3 1, બી ના યામ આપણને આપ્યા છે 0 -2, અને સી ના યામ આપણને આપેલા નથી, એ આપણે શોધવાના છે. એટલે આપણે અહીંયા લખી કાઢીએ એક્સ અને વાય. હવે જુઓ, આ એનું મધ્ય કેન્દ્ર આપણે લઈ લઈએ આ રીતે. ચાલો મધ્ય કેન્દ્ર અહીંયા લઈએ પી, અને મધ્ય કેન્દ્ર એ જ એનું ઉગમ બિંદુ છે. અને ઉગમ બિંદુ હોય તો એના યામ કેટલા હોય મિત્રો, આ યાદ રાખજો, 0 0 હોય. કેટલા હોય? 0 0. તો આપણે અહીંયા પહેલા લખી કાઢીએ, ચાલો, કે ત્રિકોણ અહીંયા આપણે એબીસી લીધો, તો ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ પહેલા લખી કાઢીએ. કે શિરોબિંદુઓ એમાં એ -3 1 અને બી 0 -2, તથા આપણે સી ના યામ શોધવાના છે, એટલે એક્સ વાય લેતા અથવા ધારતા. બરોબર. હવે શું કે છે, ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર એ જ ઉગમ બિંદુ છે. તો અહીંયા આપણે લખીએ, ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર પી, મધ્ય કેન્દ્ર કયું લીધું છે આપણે, પી લીધું છે. પી એ ઉગમ બિંદુ છે, બિંદુ છે, એવું રકમમાં આપણને આપેલું છે. માટે ઉગમ બિંદુ ના યામ, ઉગમ બિંદુ પી ના યામ કેટલા થાય? 0 0 થાય. આ યાદ રાખજો મિત્રો. હવે આપણે એના ઉપરથી પી બિંદુ, ઉગમ બિંદુ ના યામ આપ્યા છે, અને એ શું છે, ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર. તો એનું સૂત્ર નો આપણે ઉપયોગ કરીએ, તો જુઓ આપણે અહીંયા લખીએ, ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર પી ના યામ બરાબર કૌંસમાં x1 x2 x3 છેદમાં. હવે જો અહીંયા આપણને ત્રણ શિરોબિંદુ આપેલા છે. કેટલા આપેલા છે? 3, એ બી અને સી. તો ભાગ્યા અહીંયા કેટલા લખીશું? 3, અને y1 y2 y3 ભાગ્યા 3. ક્લિયર? ચાલો હવે પી બિંદુ ના યામ આપણને પાસે કેટલા છે? 0 0. તો અહીંયા 0 0 લખીએ કૌંસમાં x1. હવે જુઓ આપણે અહીંયા લખી કાઢીએ, આ લઈ લઈએ, તો x1 y1 પછી આ x2
y2 અને આ x3 y3 લઈએ હવે અમે કિંમતો મૂકો x1 એટલે -3 + x2 એટલે 0 + x3 એટલે x અને છેદમાં કેટલા છે 3 y1 એટલે અહીંયા જુઓ 1 + y2 એટલે -2 અને + y3 એટલે y છે અને છેદમાં કેટલા આવે 3 થઈ ગયું ચાલો માટે આપણે અહીંયા લખીએ 0 0 બરાબર કૌંસમાં આ માઇનસ 3 પ્લસ x થાય માઇનસ 3 પ્લસ x અને છેદમાં 3 અને y માં કેટલા થાય 1 પ્લસ માઇનસ માઇનસ 2 અને પ્લસ y છેદમાં 3 બરોબર માટે અહીંયા આપણે લખીએ 0 0 બરાબર માઇનસ 3 પ્લસ x છેદમાં 3 અને અહીંયા બાદબાકી કરો એકમાંથી બે ન જાય બેમાંથી એક જાય તો અહીંયા મિત્રો કેટલા આવે માઇનસ 1 પ્લસ y છેદમાં 3 હવે તમે આ 0 એ x કહેવાય આ x યામ આ y યામ કહેવાય તો આ 0 ને આ x યામ સાથે સરખાવો તો 0 બરાબર માઇનસ 3 પ્લસ x છેદમાં 3 બરોબર હવે આ 3 ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકાર 3 ગુણ્યા 0 એટલે 0 બરાબર માઇનસ 3 પ્લસ x માટે હવે આ માઇનસ 3 આ બાજુ જાય તો પ્લસ થઈ જાય પ્લસ 3 બરાબર x માટે અહીંયા x બરાબર આપણને કેટલા મળ્યા 3 મળ્યા કેટલા મળ્યા મિત્રો 3 હવે એ જ રીતે આપણે y ને સરખાવીએ ચલો तो y ना यम क्या है आ रहा है जो y बराबर 0 बराबर यहां y ना यम એટલે -1 प्लस y छेद में 3 अबे आ 3 भागाकार में छा बाजू जाए तो गुणाकार 3 गुणे 0 એટલે 0 बराबर -1 प्लस y માટે આ -1 આ બાજુ આવે તો +1 થાય તો 1 बराबर y માટે અહીંયા y બરાબર કેટલા મળ્યા મિત્રો 1 મળ્યા તો આ રીતે x યામ અને y યામ મળી ગયા તો ત્રીજા શિરોબિંદુ તો ત્રિકોણ ABC નું ત્રીજું જે શિરોબિંદુ કયો હતું C અને C ના યામ કેટલા મળ્યા 3 અને 1 તો આપણે અહીંયા આન્સર કરીને લખીએ કે ત્રિકોણ ABC નું त्रिजु शिरो बिंदु कयु छे मित्रो सी ना याम बराबर एक्स वाय बराबर एक्स एटले केटला मळ्या 3 अने वाय एटले 1 छे बरोबर मित्रो तो आ रीते आपणो बोर्डनी एग्जाम माटेनो अगत्यनो एग्जाम्पल पूरो थयो नेक्स्ट विडियोमां नवा एग्जाम्पल साथे फरी मळीए त्यां सुधी गुड नाइट फ्रेंड्स।